તમે અત્યાર સુધી શું કર્યું? ફાંકા નથી મારવા, મેં જાણે આખું સમાજમાં ઘણા એમ કે બસ મેં એટલા વર્ષ, તમે ક્યાંક ને ક્યાંક સર્વિસ કરી હશે, અનુભવ હશે તો મેં આમ કરી નાખ્યું. બી રિયલિસ્ટિક, બી નેચરલ. આપણી પણ મર્યાદા હોય છે. યુ શુડ બી અવેર અબાઉટ યોર લિમિટેશન્સ. તમારું પોતાનું પણ સ્વોટ એનાલિસિસ, હા, એ તમને ખબર હોવી જોઈએ. અને તમારો જે નબળાઈઓ છે એ નબળાઈઓને આની અંદર તમે મિનિમમ થાય, અને તમારામાં જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલનો તમે મેક્ઝિમમ કઈ રીતે કરી શકશો, એ સમાયોજન તમે કેમ ગોઠવશો, એ આમાં અગત્યનું છે. એટલે પર્સનાલિટી ટેસ્ટ અહીંયા આગળ ફક્ત નોલેજનું ટેસ્ટ. યોર કમિટમેન્ટ, યોર ડેડિકેશન અને તમારું કોઈ પણ અમલીકરણ માટેની તમારી સૂઝબૂઝ, કેવી રીતે તમે ટેકલ કરશો ચેલેન્જીસ છે, ચેલેન્જીસને ફેસ કરવા માટેની તમારી ક્ષમતા, ને આ વસ્તુ તમારા 10-15 મિનિટના વાતચીતની અંદર જજ થઈ જાય. નથી ખબર, બહુ જ પોલાઇટલી ના પાડવાની. અચ્છા, વેન યુ ડિફર with any of the member or the board's view, don't be aggressive. So after all, everybody is human being. તમે મને નીચો બતાડવા માટે એવી રીતે દલીલ કરશો તો આઈ એમ ઓલ્સો હ્યુમન બિંગ. તો હું જો મેમ્બર હોય તો મને પણ જે કહેવાય ને કે ઈગો હર્ટ થાય, એ નેગેટિવ રહેશે. એટલે યુ શુડ બી વેરી પોલાઇટ ઇફ યુ ડિફર વિથ માય વ્યૂ. ના પાડો તો એ પણ પોલાઇટલી ના પાડો. ના સાહેબ મને ખબર નથી, એવું બધું મને ખબર નહોતું એમ. ઘણી વખત બહુ અનએક્સપેક્ટ સાહેબ એવા આ પ્રશ્ન આ ઇન્ટરવ્યૂ માટે લાગુ નથી, હું તો એજ્યુકેશન સાથે સંકળાયેલો છું, આ લાગુ નથી પડતું. અચ્છા, તમને કદાચ એવું પણ બને કે આર્થિક નીતિઓ વિશે પણ પૂછે, તમને એમ થશે કે આ આર્થિક નીતિઓ વિશે પૂછીને હું એજ્યુકેશન સાથે સંકળાયેલાને આર્થિક નીતિઓ જે છે, દેશનું અર્થકારણ છે, એની પણ એજ્યુકેશન ઉપર અને એજ્યુકેશનની અર્થકારણ ઉપર અસર પડે છે. રાજકારણ વિશે પૂછે તો રાજકારણની એજ્યુકેશન ઉપર અને એજ્યુકેશન રાજકારણ ઉપર અસર પડે છે. આ બધાની આ બધું છે ને બહુ જ કોમ્પ્લેક્સ વુવન ફેબ્રિક છે. એટલે આ તમને થોડુંક બીજું પણ ખ્યાલ હોવો જોઈએ. તમે એમ છે કે ઇકોનોમિક્સનું પૂછીને મને સાહેબ ઇટ ઇઝ ઇરિલેવન્ટ, મને એજ્યુકેશનનું જ પૂછવું જોઈએ. એટલે તમને એટલા માટે, કારણ કે તમે એકલું એજ્યુકેશનનું ગોખીને ગયા હોય અને એને આમ કે કડકડાટ બોલી જોઈએ. અહીંયા આગળ કોઈ કવિતા તો રિસાઇટ કરવા નથી, ફલાણી કવિતા બોલો કડકડાટ, હવે એ જરૂરી નથી. આઈ થિંક તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે આ વાયવા વસ્તીની અંદર તમારે સૌથી સારું પરફોર્મન્સ માટે આ જરૂરી છે. અને ઘણી વખત એવું બને કે શરૂઆતમાં તમને ઉપરાંત એની અંદર તમે કન્ફ્યુઝ થઈ જાય તો એ પણ જરૂરી, એ પણ જોવાતું હોય છે. પહેલો જ પ્રશ્ન પૂછ્યો ને એની અંદર તમે એકદમ ડિસ્ટર્બ થઈ ગયા. હવે ડિસ્ટર્બ થઈ ગયા પછી તમે પાછા તમારે જાતને કેવી રીતે બહાર લાવી શકો છો એ થોડીક જ વાતમાં, હા, એટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. આ પણ જ થતું હોય છે. અને પહેલાં બોલમાં જો બીટ થયા અને પછી એકદમ તમે ડિફેન્સમાં આવી જાઓ તો ઇટ ઇઝ નોટ ગુડ સાઇન. ઠીક છે, ફાઇન, પહેલા બોલમાં બીટ થઈ ગયા, માંડ આઉટ થતા બચ્યા, અથવા તો પહેલાં બોલની અંદર જ કટ લાગી ગઈ અને કેચ છૂટી ગયો, એટલે આમ તો ગયાતા જ આપણે, તો પછી બીજા બોલની અંદર પછી ગભરાવાનું ન હોય. હવે આ પરિસ્થિતિની અંદર તમે તરત જ કેવી રીતે તમારી જાતને સંભાળી અને પાછા સેટ થઈ જાઓ છો, ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જરાય ગભરાતા નહીં. આપણે હવે એમ જ પછી એમ જ સમજવાનું કે આ તો આઉટ થઈ ગયો, આઉટ જ હતા આપણે, એટલે હવે જે છે એ બોનસ છે. તો પછી બિલકુલ તમારી નેચરલ ગેમ રમો.